પ્રાઇમરી વિભાગમાં ભણે છે, પ્રાથમિક શાળામાં પણ અહીંયા રિઝલ્ટ લેવા જે આવ્યા તે એવું કહેવા માગે છે કે તમે ફી ભરો, ફી આ સ્કૂલ ગ્રાન્ટેડ છે, ફી કઈ હકથી ભરવાની હોય. મેં આગળ ડીએ ઓફિસમાં પણ તપાસ કરી કે આમાં ગ્રાન્ટેડ કોઈ જોગવાઈ જ નથી, ગ્રાન્ટેડ સમય રૂપિયો ફી હોય નહીં, તેમ છતાં પણ છોકરાઓ રિઝલ્ટ આપવા માટે રિઝલ્ટ લેવા આવ્યા છે તો ના પાડે કે તમે ફી ભરો તો જ તમને રિઝલ્ટ મળશે. અમારા મને તાકાત જ હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવો, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવાનો ફાયદો શું છોકરાનો? તમે આવી રીતે કરો છો વાલીને, ખરેખર જોગવાઈ હોય, તમે કોઈ પરિપત્ર હોય, સરકારે તમને આપેલું હોય તો બતાવો. અને ફી લે છે, ફીની કોઈ માર્કશીટ રિસિપ્ટ આપતા નથી, અઢાર સિવાય ફી માંગે છે પણ રિસિપ્ટ તો આપો, કશું જ આપતા નથી. બીજા બધા વાલીઓ ભણી દીધી છે, એ બધા વાલીઓ તો અભણ કહેવાય, આવી કોઈ ખબર તો હોવી જોઈએ. રિસિપ્ટ એમને તમે દાન કરો પણ આવી રીતે ખોટા, તો દાન ખોટા રવાડે તો દાન ના આપો. અને આવી રીતે બધાનું બધા પછી અત્યારે ફી અમે નથી આવે, વાલીમાં ત્રણ ચાર વાલીઓ દેખાઈ આવીએ છીએ, બીજા બધા તો સાઈડમાં ઉભરીને જોવો જ, પણ ત્યારે બોલવા કોઈ જ નહીં આવે વાલી તરીકે, બધાને એમ નથી. એમાં છોકરાને બધા હેરાન કરશે, એમાં છોકરા આટલા ધોરણમાં જશે તો શું થશે? એ બધા સાહેબો નહીં સારું ભણાવ્યું, કોઈ વીક રાખવાની જરૂર નથી, સાહેબો કોઈ લેવા દેવા નથી. જે છે ક્લાર્કને લેવા દેવા છે, આ મંડળને લેવા દેવા છે. આ મંડળવાળાએ સમજવું જોઈએ કે આવી રીતે પોતાના ખર્ચા કાઢવા, આવી રીતે પૈસા વાલી પાસે પૈસા ના લેવા જોવે. અને છોકરાના ગ્રાન્ટેડ સ્કૂલ હોય તો પછી ફી રૂપિયો હોય જ નહીં ભરવાનું, તેમ છતાંય ખબર નહીં કેમ આવી રીતે ચલાવે છે. જયવલ ભાવસાર ધોરણ 7માં ભણે છે અને અહીંયા ગ્રાન્ટેડ સ્કૂલ હોવા છતાં પણ એ લોકો 1800 રૂપિયા ફી માગે છે અને ફી ના ભરવાથી એ લોકોએ રિઝલ્ટ રોકી રાખ્યું છે અને છોકરાઓ ત્યાં સ્કૂલમાં જઈને રિઝલ્ટ માગ્યું એમને પાછા મોકલ્યા. હવે કેટલા વિદ્યાર્થીઓ છે ક્લાસમાં અત્યારે? ફી બાકી ફીમાં લગભગ 10-12 જણા, 20 છોકરા, 20 છોકરા.